નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. રથયાત્રા દરમિયાન થયેલ કાંકરી ચાળાના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર. અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરાય તેવી માંગ. પોલીસ વિભાગ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરના ટેબલ પર બંગડીઓ મૂકી. મોદી સરકારનું સેકન્ડ ઇનિંગનું બજેટ રજૂ. પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ બજેટથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમ. પેટ્રોલ ડીઝલ ઉપર રૂપિયા 1 નો સેસ વધારાતા ભાવ વધારાના પગલે મધ્યમ વર્ગની કમર તૂટી. ખેડૂતો તેમજ મહિલાઓ માટે બજેટમાં વિશેષ ફાળવણી. જળ સંચય પર ભાર મુકાયો. એમએસએમઈ માટે રૂપિયા 350 કરોડની ફાળવણી કરાતા મધ્યમ તેમજ નાના ઉદ્યોગો ખુશખુશાલ. ગુજરાત માટે રાહતના સમાચાર. નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર 15 સેન્ટીમીટરનો વધારો. ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં નવા પાણીની આવક. જળસ્તર હજુ વધે તેવી શક્યતા. ભરૂચ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કાંકરી ચાળો થયો હતો, જે સંદર્ભે આજ રોજ હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અષાઢી બીજના દિવસે ભરૂચના ઐતિહાસિક ફુરજા બંદર ખાતે આવેલ જગન્નાથજીના મંદિરેથી ઉલ્લાસભેર રથયાત્રા કાઢવામાં આવી હતી. આ રથયાત્રા 4 રસ્તા નજીક પહોંચતા જ કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાંકરી ચાળો કરવામાં આવ્યો હતો, જેના પગલે તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. જો કે પોલીસે દરમિયાનગીરી કરી ટોળાને વિખેરી નાખ્યું હતું. રથયાત્રા દરમિયાન ફેલાયેલી અરાજકતાના પગલે આજ રોજ ભરૂચના હિન્દુ સંગઠનો દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, ભરૂચ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ સહિતના સંગઠનો દ્વારા જિલ્લા સમાહર્તાને કાકડી ચારો કરી ભરૂચમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરનારાઓ વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. હિન્દુ આગેવાનો દ્વારા ભરૂચ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરના ટેબલ ઉપર બંગડીઓ મૂકી વિરોધ નોંધાવાયો હતો. હિન્દુ જાગરણ મંચ જિલ્લા અધ્યક્ષ કૃણાલ ચાવડા, ગઈકાલે ભરૂચમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું. આ રથયાત્રામાં સંપૂર્ણ હિન્દુઓની સલામતી એ તંત્રના માથા પર હતી, પરંતુ તંત્ર સદંતર નિષ્ફળ નીવડેલું છે. આ રથયાત્રા દરમિયાન હિન્દુઓ પર મુસ્લિમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો અને આ પથ્થરમારામાં હિન્દુઓને જ પોલીસો દ્વારા લાઠી દ્વારા માર મારવામાં આવ્યા અને આજ દિન સુધી કોઈ પણ ફરિયાદ થયેલી નથી કે અંગે કોઈ પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નથી. આમ તંત્ર સદંતર નિષ્ફળ નીવડેલું છે. ધર્મ જાગરણ જિલ્લા સંયોજક ભરૂચ ચિરાગ શાહ, ગતરોજ ભરૂચ શહેરમાં જે જગન્નાથ રથયાત્રા પર મુસ્લિમ સમાજના કેટલાક અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે, પથ્થરમારો કરવામાં આવ્યો છે, તેનાથી કેટલા હિન્દુઓ લોહી લુહાણ હાલતમાં ગવાયા છે. જગન્નાથ રથયાત્રામાં બધા હિન્દુઓ પ્રશાસન અને પોલીસના ભરોસે ગયા હતા. ત્યાં પોતાના બાળકો, માતા, બહેનો, વૃદ્ધો, બધા ભાવિ ભક્તો ત્યાં એમાં રથયાત્રામાં ભાગ લીધો હતો. તેમ છતાં પોલીસ પ્રશાસન પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ નીવડેલું છે. એવા અપ્રિય ઘટના બને એવા વિધર્મીઓ દ્વારા અટકછળાના પ્રયાસો થઈ રહ્યા છે. આવી એડવાન્સમાં માહિતી હોવા છતાં પણ પ્રશાસકો દ્વારા આની ઉપર કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી અને પ્રશાસનની બિનઅસરકારકતા, ગઈકાલે જે અપ્રિય ઘટના બની છે તેની અંદર જે બંધાયેલા જે તત્વો છે એ તત્વોને ઝેર કરવામાં આવે એવી વિશ્વ હિન્દુ પરિષદની આક્રમક માંગ છે. મારું નામ રેશ્મા જાદવ છે. ગઈકાલની જે ઘટના થઈ છે એને હું સખત વખોડું છું અને આજે અમે કલેક્ટર સાહેબને આપણે આવેદનપત્ર આપવા ગયા ત્યારે અમે સાહેબને એવું કીધું છે કે આ અમારી બધી બંગડીઓ છે તે સાહેબને પહેરાવો, કારણ કે ગઈકાલની જે ઘટના થઈ એમણે કોઈ પણ જાતના કોઈ પગલાં લીધા નથી અને પોલીસ તંત્ર તદ્દન નિષ્ફળ ગયું છે. રથયાત્રાની ઘટના પર જે બનાવ બન્યો છે અમને એનો યોગ્ય સર જવાબ જોઈએ. અમે હિન્દુઓને માર મારવામાં આવે છે, એ લોકો ગુનો કરે છે અને અમને સજા કરવામાં આવે છે. જેણે જે પગલાં ભર્યા છે, જેણે માર માર્યો છે, અમને પથ્થર મારો કર્યો છે, એ કાંકરી ચારો કહે છે પણ હકીકતમાં પથ્થર મારો છે. અમારે એનો યોગ્ય સર જવાબ જોઈએ. મારું નામ પૂર્ણિમાબેન જાદવ છે. અમે કલેક્ટરને એટલે આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે કાલે આ ઘટના થઈ રથયાત્રામાં, તે છતાં અમારા લેડીઝ છોકરાઓને કોઈ પ્રોટેક્શન મળ્યું નથી ને અમારી રથયાત્રા વર્ષોની પરંપરા છે, તે ચાલુ રાખવાની છે, અમારે બંધ કરવાની નથી ને અમે એના માટે પોલીસ તંત્રને જવાબદાર કરીએ છીએ કે અમારા સમાજના છોકરા, અમારા હિન્દુ ધર્મના જાતિના છોકરાઓને જ એ લોકો માર મારે છે, એવું નહીં ચાલે. રથયાત્રાનો પ્રસંગ ત્યાંથી પરંપરાગત રીતે લગભગ 200 વર્ષ પૂર્વે ઉજવાતો આવ્યો છે અને ઉજવાતો રહેશે. તો અમારી કલેક્ટરશ્રી, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ ગૃહમંત્રી
દરેકે દરેક પ્રશાસકોને અમારી નમ્ર વિનંતી છે, અગાઉના સમયમાં આવું કંઈક કૃત્ય ના થાય તે માટે અમે લોકો ઉગ્ર આંદોલન પણ કરી શકીએ છીએ, પણ અમે એક આવેદનપત્ર આપી સરકારશ્રીને જાણ કરીએ છીએ કે આવનાર સમયમાં અમારા તહેવારોમાં આવું કાર્ય ના થાય. જય શ્રી રામ. ગત રોજ 4/7/2019 રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળેલ, તેમાં જે વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરેલ તે સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ. અને એમાં જે પ્રમાણે એસપી સાહેબનું નિવેદન આપવામાં આવ્યું છે કે કોમી એખલાસમાં યાત્રા સંપન્ન થઈ છે, તો શું આટલા બધા જે વાયરલ વિડીયો થયા છે તો એ ખોટા છે? તો આમાં પ્રશાસનની લાપરવાહી ચોખ્ખી નજર પડે છે. હિન્દુ સમાજ તરફથી અમે માંગ કરીએ છીએ કે નહીં, ગાંધી ચિંધ્યા માર્ગે અમે કોઈ આંદોલન નથી કરવાના, અમે ભગતસિંહના માર્ગે આંદોલન કરવાના છે. ભગતસિંહે શું કર્યું છે એ લોકોને ખબર છે, અને અમે એ કરવા માટે બી પ્રેરાઈશું, પાછળ નહીં હટીએ. ભારત માતા કી જય. અસ્તુ. છતાં આજે વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ અને અન્ય સમાજના લોકો આવીને અહીંયા રજૂઆત કરીને ગયા છે કે એક ધર્મ વિશેષના લોકો દ્વારા અમુક જાહેરાતી કરવામાં આવે છે તો એના સ્પષ્ટ તપાસ હોવું જોઈએ, અને જે ગેરકાયદેસર કાર્યોમાં લિપ્ત હોય એના ઉપર કડક કાર્યવાહી કે પાસા જેવું કાર્યવાહી હોવું જોઈએ. તો અમારા તરફથી એને ખાતરી આપવામાં આવ્યા છે કે 5 દિવસના અંદર પોલીસ ખાતા ચોક્કસ કાર્યવાહી કરશે. અને ભરૂચ જિલ્લામાં ગયા 100 વર્ષથી વધારે સમયથી શાંતિપૂર્વક રથયાત્રા, અમુક વિભિન્ન ધર્મોની જે તહેવાર છે શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, તો ભવિષ્યમાં પણ આ જ રીતે ઉજવણી કરવામાં આવશે. અને આજના આવેદન મુદ્દે પોલીસ ખાતા 5 દિવસના અંદર ચોક્કસ કડક કાર્યવાહી આમાં કરશે. કેન્દ્રીય બજેટમાં પેટ્રોલ ડીઝલ પર 1 રૂપિયાનો શેસ વધારવામાં આવતા પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો થશે. આજરોજ કેન્દ્રના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં મધ્યમ વર્ગને સૌથી મોટો ઝટકો કહી શકાય તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય બજેટમાં પેટ્રોલ તેમજ ડીઝલ ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામે ₹1 શેસ વધારવામાં આવ્યો છે, જેની સીધી અસર પેટ્રોલ ડીઝલના ભાવો પર પડશે. આ શેસ વધવાથી પેટ્રોલ તેમજ ડીઝલના ભાવોમાં 1-2 રૂપિયાનો વધારો થઈ શકે છે. આ અંગે ભરૂચના કેટલાક વાહન ચાલકોએ પ્રતિક્રિયા આપી. આ નિર્ણયને ગરીબ તેમજ મધ્યમ વર્ગની જનતા માટે મોટો ઝટકારૂપ હોવાનું જણાવ્યું હતું. આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધારે છે, સામાન્ય માણસ ગાડી લીધા વગર કશે જવાનું છે નહીં. આજે કોઈ બી જગ્યાએ જવું તો ગાડીની જરૂરત રહેવાની છે. ઘરે રાંધવા માટે બી ગેસના બોટલની જરૂર છે, પણ ગેસના બોટલના ભાવ બી વધેલા છે ને પેટ્રોલ ડીઝલના ભાવ બી વધેલા છે. એનાથી સામાન્ય માણસને મધ્યમ વર્ગની તો કમર તૂટી ગયેલી છે. એટલે બજેટમાં કયું કંઈ ખાસ છે ને કે સરકાર એવું કંઈ ફાયદો કરાવે, ભાવ ઓછા કરે તેવી અમારી આશા અને અપેક્ષા છે. મારું નામ ઉપેન્દ્રસિંહ સોલંકી. આજથી 1 રૂપિયો પેટ્રોલમાં બજેટમાં વધ્યું છે. આ મધ્યમ વર્ગવાળા માણસો મને કેટલી મુશ્કેલી રહેવાની. આ તો બજેટ પર એવું જાહેરાત થઈ ગઈ અત્યારથી 1 રૂપિયો વધી ગયો, એટલે મધ્યમ વર્ગના માણસોને તો વધારે મુશ્કેલી જ. બજેટમાં ખોરવાઈ જવાનું આખું. જે મારા નાના વ્યવસાય કરો છે એ બધા ધંધા રોજગારવાળા હોય, સ્કૂલોમાં ભણતા હોય, આ લોકોની શું પોઝિશન થવાની એમ. મોદી સરકારની સેકન્ડ ઇનિંગમાં રજૂ થયેલ બજેટમાં નાના તેમજ મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત મળતા ઉદ્યોગકારોમાં ખુશીની લાગણી જોવા મળી રહી. કેન્દ્ર સરકારના રજૂ થયેલ બજેટમાં નાના તેમજ મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા MSMI માટે ₹350 કરોડની ફાળવણી કરી છે. નાના તેમજ મધ્યમ ઉદ્યોગોને લોન માટે 2% જેટલી માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત MSMI માટે સિંગલ વિન્ડો પણ અમલી બનાવાશે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં મોટાભાગે નાના તેમજ મધ્યમ ઉદ્યોગો આવેલ છે, જેઓમાં આ બજેટના પગલે ખુશી જોવા મળી રહી છે. જોકે ટેક્સ ભરનાર માટે 5 લાખની મર્યાદા જેમની તેમજ રાખવામાં આવી છે, જેથી નોકરિયાત વર્ગને કોઈ મોટો લાભ થયો નથી. આ યુનિયન બજેટની અંદર સરકારે જે MSME માટે 350 કરોડ રૂપિયા ડિક્લેર કરેલા છે, એના માટે MSMEનો ઘણો બધો લાભ થશે અને MSME ડેવલપ બી થશે. સાથે સાથે નાના વેપારીઓ માટે શોર્ટ ટાઈમની અંદર લોનની ફેસિલિટી અને જરૂરિયાત મુજબના સિંગલ વિન્ડો
ક્લેરિફિકેશન આપવામાં આવશે એવી જાહેરાત કરશે. ઉદ્યોગો માટે આ બજેટ ઘણું બધું સારું છે અને ભવિષ્ય માટે ઉદ્યોગોને બેનિફિટ રહેશે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ખાબકેલ ભારે વરસાદને પગલે ડેમની જળ સપાટી 120.18 મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે અનેક નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરવાસમાં વરસેલ વરસાદને પગલે હાલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુરુવારના રોજ ડેમની સપાટી 120.18 મીટર પહોંચી છે. એક દિવસમાં 15 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે, ત્યારે ઉપરવાસમાંથી પાણીની સતત આવકને પગલે હજુ પણ ડેમની સપાટીમાં વધારો થવાની શક્યતા વર્તાઈ રહી છે. મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજરોજ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેના પગલે ક્યાંક ખુશી તો કેટલાક લોકોમાં ગમ જોવા મળ્યો હતો. કેવું રહ્યું આજનું બજેટ, આવો નિહાળીએ ભરૂચના સીએ નીરજ સુરતીની નજરે. ઓવરઓલ મારું પર્સનલ અંગત માનવું છે કે આ બજેટ બહુ વધારે ખાસ એવું કે એમાં છે ને નિરાશાજનક વધારે લાગે છે, કારણ કે ઇન્ડસ્ટ્રીને એના માટે કોઈ એવા ખાસ ઇન્સેન્ટિવ આપ્યા નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જ ખૂબ ભાર મુકાયો છે. વોટરવે, ભારતમાલા પ્રોજેક્ટ એટલે સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે છે, આ બધાને માટે ખૂબ જ ખર્ચો થઈ રહ્યો છે. આના માટે જે બજેટની ડોક્યુમેન્ટ પરથી જોવામાં આવે છે કે 100 રૂપિયાની આવકમાંથી ગવર્મેન્ટને જીએસટીમાંથી ખાલી 19 રૂપિયાની જ આવક થાય છે, જે ઇકોનોમી માટે સારું ના કહેવાય. એક્સાઇઝમાંથી 8% થાય છે, કસ્ટમથી 4% થાય છે, એ વાત બરાબર છે, પણ કારણ કે એક્સાઇઝ તો પેટ્રોલ પર જ છે મોટાભાગની, પણ જીએસટી 19% આવક, એની કમ્પેરિઝનમાં આવકવેરામાંથી 37% આવક થાય છે, એ રેશિયો પણ ખોટો કહેવાય. જો બજેટની પ્રપોઝલ હવે જોઈએ બ્રોડલી તો એમણે એફોર્ડેબલ હાઉસિંગ પર વધારે ભાર મૂક્યો છે. અત્યાર સુધી એક હાઉસ પર એફોર્ડેબલ હાઉસિંગ એટલે 45 લાખની રકમ સુધીનું સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન હોય એટલા રકમના હાઉસિંગ અને અમુક મોટા શહેરો નાના શહેરો માટે પેરામીટર્સ છે સાઇઝના, એના માટે 2 લાખની ઇન્કમ ટેક્સમાં જોગવી હતી હાઉસિંગ લોન પર ઇન્ટરેસ્ટ બાદ મળતું હતું, જે હવે 3.5 લાખ સુધી મળશે, પ્રોવાઈડેડ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં એ હોય તો જ. જે વધુ આવક કમાનાર છે તેમના માટે ખરાબ સમાચાર એ છે કે એમને સરચાર્જ બહુ વધારી દીધો છે. 1 કરોડથી 2 કરોડ રૂપિયા સુધીની કરપાત્ર આવકવાળા માટે સરચાર્જમાં 3% વધારો થયો છે, જેને કારણે એમનો ઇફેક્ટિવ રેટ થાય છે 39%, અને 2 કરોડથી 5 ટકાની કરપાત્ર આવક ધરાવવા માટે સરચાર્જ 7% વધારો છે, જેથી કરીને એમનો રેટ 42%થી પણ વધારે જાય છે. આ ઉપરાંત એક જોગવાઈ એવી કરી છે કે કોઈપણ વ્યક્તિએ ફોરેન ટૂર પર 2 લાખ રૂપિયાથી ઉપર ખર્ચ કર્યો હોય અથવા એનું વાર્ષિક લાઇટ બિલ 1 લાખથી ઉપર આવતું હોય અથવા તો એના ખાતામાં 1 કરોડ રૂપિયાથી વધારે રોકડ કે ચેક કોઈપણ વસ્તુ જમા થઈ હોય એને ફરજિયાત રિટર્ન ભરવું પડશે, પછી એની આવક હોય કે ના હોય. વાલિયાના પણસોલી ગામ નજીક કીમ નદીમાં તણાઈ આવેલ દીપડાના બચ્ચાનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું. વાલિયા તાલુકાના લુણા પણસોલી ગામની વચ્ચેથી પસાર થતી કીમ નદીમાં દીપડાનું 2.5 થી 3 માસનું બચ્ચું તણાઈ આવ્યું હતું, જે દીપડાના બચ્ચાને સ્થાનિકોની મદદથી વન વિભાગના આરએફઓ ગજેન્દ્રસિંહ ભરથાણીયાએ વાલિયા વન વિભાગની કચેરી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં ટૂંકી સારવાર બાદ દીપડાના બચ્ચાનું મોત નિપજ્યું હતું. પશુ ચિકિત્સક દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શુક્રવારના રોજ ભરૂચ જિલ્લાના 2 તાલુકાઓને બાદ કરતા તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં 7 તાલુકાઓમાં શુક્રવારના રોજ સવારે મેઘમહેર જોવા મળી હતી. 2 દિવસના વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ભરૂચ જિલ્લામાં સવારે 6 કલાકથી 2 કલાક સુધી વરસેલા વરસાદના આંકડા પર નજર કરવા જઈએ તો આમોદમાં 2 મિલીમીટર, અંકલેશ્વરમાં 2 મિલીમીટર, ભરૂચમાં 4 મિલીમીટર, જંબુસરમાં 1 મિલીમીટર અને નેત્રંગમાં 4 મિલીમીટર, વાલિયામાં 21 મિલીમીટર, ઝઘડિયામાં 4 મિલીમીટર, જ્યારે હાંસોટ અને વાગરામાં વરસાદ નોંધાયો નથી. ત્યારે 7 તાલુકાઓમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડુગાર થઈ રહ્યું છે. 3 દિવસ સુધી ધરાને અતૃપ્ત રાખનાર વર્ષારાણીએ આજ રોજ સૂર્યદેવના આગમન પૂર્વે ઝાકળમાંથી જળબિંદુનું સ્વરૂપ લઈને ધીમી ધારે ધરતીને તૃપ્ત કરી હતી. છેલ્લા 3-4 દિવસથી ભરૂચ શહેર તથા જિલ્લામાં વાદળોની ફોજ પોતાનું સામ્રાજ્ય બનાવતી તો હતી, પરંતુ વરસાદમાં પરિવર્તન કરવામાં નિષ્ફળ રહેતી હતી. ત્યારે શુક્રવારે વહેલી સવારના રોજ ભરૂચ શહેર તથા જિલ્લામાં ધીમી ધારે વરસાદની હેલી આવી હતી, જેથી વાતાવરણમાં તાજગી અને ઠંડકનો અહેસાસ થયો હતો. જુલાઈ મહિનામાં એપ્રિલનો અનુભવ કરતા વાતાવરણમાં વરસાદે રાહતની ફોરમ પ્રસરાવી હતી. વહેલી સવારે પ્રથમ ઇનિંગ રાખ્યા બાદ બપોરે પણ મેઘરાજાએ સેકન્ડ ઇનિંગનો પ્રભાવ બતાવ્યો હતો.
શહેરીજનોએ ઠંડકનો અનુભવ કરી વરસાદના પુનઃ આગમનને વધાવ્યું હતું. અંકલેશ્વર પંથકમાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરી તરખાટ મચાવનાર જાંબુઆ ગેંગના વધુ 3 સાગરીતોને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર પંથકમાં એગ્રીકલ્ચર લાઇનના વીજ ટ્રાન્સફોર્મરની ચોરીના ગુના વધ્યા હતા. ભરૂચ પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમને કામે લગાડવામાં આવી હતી. તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આ ગુનામાં મધ્યપ્રદેશની જાંબુઆ ગેંગના 4 સાગરીત પારૂ નીનામા, સાગર મેડા, સુનિલ પાડલવા અને નારકો કામલિયા સંડોવાયેલા હોવાનું ધ્યાન પર આવતા પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી હતી, જેઓની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ ગેંગના સાગરીતોએ અંકલેશ્વર તેમજ કોસંબા સહિતના પંથકમાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરીના 200 જેટલા ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. આ ગેંગના સાગરીતો વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપરની ચોરી કર્યા બાદ કોપરને અમદાવાદ તેમજ ઇન્દોર ખાતે વેચી દેતા હતા. પોલીસે અગાઉ 4 આરોપીઓની અટકાયત કર્યા બાદ ટ્રાન્સફોર્મર ચોરીના મુદ્દામાલની ખરીદી કરનાર મધ્યપ્રદેશના ઇન્દોરના દિલીપ ગીરધારીલાલ ચૌહાણ, ઇમરાન ખાન શંકુર ખાન અને અમદાવાદના ભંગારના વેપારી દાનાભાઈ જીવણભાઈ ચોસલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર પોલીસે જુગારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના ભાંગવાડ વિસ્તારમાં જુગારના ગુનામાં સંડોવાયેલા આરોપી ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી શિવા વસાવાને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના ઉમરવાડા માર્ગ ઉપર આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું. અંકલેશ્વરમાં વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ પર થઈ રહેલા અસરને પગલે વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વરના ઉમરવાડા માર્ગ પર આવેલ પબ્લિક સ્કૂલ ખાતે પર્યાવરણનું રક્ષણ તેમજ પૃથ્વીને હરિયાળું બનાવવાના હેતુથી શાળા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો અને શિક્ષકોએ વૃક્ષારોપણ કર્યું હતું. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રદ્ધા પટેલ, ઐશ્વર્યા પિલ્લાઈ, સરતાજ શેખ, સૂર્યલક્ષ્મી પિલ્લાઈ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. ભરૂચ જિલ્લામાં આવેલ વિવિધ શાળા કોલેજો અને મહાવિદ્યાલય ટ્યુશન ક્લાસીસ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જે 3 તબક્કામાં કરવામાં આવ્યું હતું. ધોરણ 9-12 વિદ્યાર્થીઓનું તારીખ 15 જૂન-5 જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સદસ્યતા અભિયાનમાં 1300થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. સદર અભિયાનમાં એબીવીપીના ભૌતિક પટેલ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. રથયાત્રા દરમિયાન થયેલ કાંકરીચાળાના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર. અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરાય તેવી માંગ. પોલીસ વિભાગ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરના ટેબલ પર બંગડીઓ મૂકી. મોદી સરકારનું સેકન્ડ ઇનિંગનું બજેટ રજૂ. પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ બજેટથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમ. પેટ્રોલ ડીઝલ ઉપર ₹1 નો સેસ વધારાતા ભાવ વધારાના પગલે મધ્યમ વર્ગની કમર તૂટી. ખેડૂતો તેમજ મહિલાઓ માટે બજેટમાં વિશેષ ફાળવણી. જળ સંચય પર ભાર મુકાયો. MSME માટે ₹350 કરોડની ફાળવણી કરાતા મધ્યમ તેમજ નાના ઉદ્યોગો ખુશખુશાલ. ગુજરાત માટે રાહતના સમાચાર. નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર 15 સેન્ટીમીટરનો વધારો. ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં નવા પાણીની આવક. જળસ્તર હજુ વધે તેવી શક્યતા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.